जय स्वामीनारायण मित्रों, श्री स्वामीनारायण गुरुकुल राजकोट संस्थान संचालित श्री नानबा गुरुकुल जूनागढ़ जीएससीडी एजुकेशन चैनल में हूँ सम्राट मनोज आप सब हार्दिक स्वागत करू छू। मारो परिचय पहले आपी दो तो सम्राट मनोज विनोद भाई छेला सात वर्ष थया छे आ एजुकेशन फील्ड में जोड़ेलो छू ने छेला चार वर्ष थया नानबा गुरुकुल में हूँ एसपीसीसी विषय लऊं छू છેલ્લા ત્રણ વર્ષ થી આ છે સારામાં સારું એવું રિઝલ્ટ આપણા બોર્ડ માં આવેલું છે તો પેલા આપણે જે વિષય અભ્યાસ કરવાના છીએ તે વિષય પેલા છે એસપીસીસી એટલે કે સેક્રેટરીયલ પ્રેક્ટિસ કોમર્શિયલ કોરસ્પોન્ડન્સ એટલે કે વાણિજ્ય પત્ર વ્યવહાર અને સેક્રેટરીયલ પ્રેક્ટિસ આ વિષયનો અભ્યાસ કરતા પહેલા છે આપણે પૂરેપૂરા વિષયને જાણવો પડે કે આ વિષયમાં શું આવે છે આ વિષયમાં ક્યાં ક્યાં પોઈન્ટ આવે છે આ વિષય ક્યાં તેને લગતો છે તો વિદ્યાર્થી મિત્રો ખાસ કરીને તમે બધાએ કોમર્સ જે ફિલ્ડ છે એ પસંદ કર્યું છે તો એમાં કાં તો તમે આગળ તમારી સપનું છે કાં તો બિઝનેસ કરવાનું હોય છે અથવા કોમર્શિયલ બેઝ ઉપર છે કોઈ બેંકમાં જોબ કરવાની હોય અથવા કોઈ કંપનીમાં છે તમારા લોકોએ નોકરી કરવાની હોય છે તો તેવા સમયે છે આ એવો વિષય છે કે તમે બધે વિષય છે કામ આવે એવો છે કારણ કે પહેલા વિષયમાં છે પહેલો જે ભાગ છે આપણો વાણિજ્ય પત્ર વ્યવહાર તો વાણિજ્ય પત્ર વ્યવહારનો ખાસ કરીને તમે ઘણી વખત પત્ર વ્યવહારનો ઉપયોગ પણ કર્યો હોય છે અને પત્ર લખ્યો પણ હશે ઘણા વિદ્યાર્થીઓએ અને ઘણા વિદ્યાર્થીઓએ પત્ર લખતા પણ જોયું હોય ખાસ કરી 10મા ધોરણમાં પણ તમારા આવી ગયા છે ગુજરાતી વિષયમાં કે પત્ર વ્યવહાર કેમ કરો પણ અહીંયા આપણે જે પત્ર વ્યવહાર કરવાનો છે એ કોમર્શિયલ બેઝ ઉપર પત્ર વ્યવહાર કરવાનો એટલે કે બે પેઢી હોય બે વેપારી પેઢી હોય બે વેપારી પેઢી છે કઈ રીતના પત્ર વ્યવહાર કરશે એ આપણે શીખવાનું છે એક વેપારી છે એ બીજા વેપારીને કઈ રીતના પત્ર વ્યવહાર કરે બેંકને આપણે પત્ર લખવો હોય તો કઈ રીતના પત્ર લખવાનો કોમર્શિયલ વિભાગમાં મહાનગરપાલિકા હોય તો મહાનગરપાલિકા છે નગરપાલિકા છે ગ્રામ પંચાયત છે સરકારી વિભાગો છે તો આ બધાને આપણે પત્ર કઈ રીતના લખશું એના વિશે છે આ આપણા વિષયમાં અભ્યાસ કરવાનો છે એટલે પહેલા એસપીસીસી વિષયમાં આમ જોઈએ તો આપણા માટે છે બે ભાગ પડે છે એટલે કે તમારે એસપીસીસી વિષયમાં છે બે ભાગ આવશે પહેલો વિભાગ છે વાણિજ્ય પત્ર વ્યવહાર અને બીજો વિભાગ છે એનું નામ છે સેક્રેટરીયલ પ્રેક્ટિસ તો વાણિજ્ય પત્ર વ્યવહાર વિશે પહેલા માહિતી મેળવી આપણે તો વાણિજ્ય પત્ર વ્યવહાર પહેલા પત્રનો ઉદ્ભવ કઈ રીતના થયો સૌથી પહેલા આપણે જોઈએ તો સંદેશા વ્યવહાર કઈ રીતના હતા તો કે રાજા રજવાડા વખતમાં જોઈએ તો એ રાજા રજવાડાઓ છે રાજાઓ એક રાજ્યમાં થી બીજા રાજ્યમાં સંદેશા વ્યવહાર કરવા માટે છે શું કરતા તો કે પક્ષીઓનો ઉપયોગ કરતા ખાસ કરીને સંદેશા વ્યવહારની વાત કરે અને એમાં પણ પક્ષીઓનો ઉલ્લેખ થતો હોય તો ત્યારે એક ઉદાહરણ તો દર વખતે હું વિદ્યાર્થીને આપું છું કે આપણે ખબર છે હમક કે કોણ કબૂતર જા જા પિક્ચરમાં જે એક ગીતમાં તમને દેખાડેલું છે કે એ કબૂતર છે એક સંદેશો લઈ અને બીજા વ્યક્તિ સુધી જતો હોય છે તો પેલા રાજાના સમયમાં રાજા રજવાડાના સમયમાં છે એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં સંદેશો પહોંચાડવા માટે છે કબૂતર જેવા પક્ષીઓનો ઉપયોગ કરવામાં આવતો હતો અને આ પક્ષીઓ છે એ ચિઠ્ઠી દ્વારા છે એક રાજ્યમાંથી બીજા રાજ્ય સુધી છે સંદેશ પહોંચાડતા હતા ત્યારબાદ છે ધીમે ધીમે છે કાપડનો ઉપયોગ થયો એટલે કે તમે ઘણા પિક્ચરોમાં જોયા હશે પરમાણુ લખેલું હોય અને કાપડમાં સહી દ્વારા છે એ સંદેશા વ્યવહાર કરવામાં આવતા ત્યાર પછી ઘણા એના માધ્યમો ફેર્યા આપણે જોઈએ તો ઝાડની છાલ છે છાલમાં લખવામાં આવતા ત્યારબાદ છે કાગળ આવ્યું તો કાગળ દ્વારા છે પત્ર વ્યવહારની શરૂઆત થઈ ધીમે ધીમે વ્યક્તિઓને છે વેપાર સાથે સંકળાવા લાગ્યા અને વેપાર સાથેની સાથે સંકળાતા છે વાણિજ્ય પત્ર વ્યવહારનું માધ્યમ છે એ વધુને વધુ ઉપયોગી બનતું ગયું કારણ કે પત્ર વ્યવહાર છે એ અસરકારક માધ્યમ બની ગયું કોઈ માહિતી પહોંચાડવા માટે છે પત્ર વ્યવહાર એ બેસ્ટ સાધન કારણ કે ઓછો ખર્ચા અને સૌથી ઓછા સમયમાં છે તમે માહિતી વધારે પહોંચાડી શકો એટલે ઓછું ખર્ચા હોવાથી કોમ્યુનિકેશન કરવામાં છે વાણિજ્ય પત્ર વ્યવહાર છે ખૂબ જ બેસ્ટ થઈ ગયું એટલા માટે છે લોકો વધુને વધુ છે પત્ર વ્યવહારનો ઉપયોગ કરતા થયા ત્યારબાદ છે આપણા ભારતમાં અંગ્રેજો જ્યારે આવ્યા એ સમય દરમિયાન છે પોસ્ટ ઓફિસની એટલે કે પોસ્ટની સ્થાપના કરવામાં આવી પોસ્ટની સ્થાપના કરવા કરી ત્યાર પછી જે પત્ર વ્યવહારના જે સ્વરૂપ છે એને એક પ્રકારનો વેગ મળ્યો કારણ કે પોસ્ટ ઓફિસ આવી ત્યારબાદ પત્ર વ્યવહાર કરવો સહેલો બની ગયો
એક એક જગ્યાએથી બીજી જગ્યાએ પત્ર કે સંદેશો મોકલો હોય તો સિલેજ તમે મોકલી શકો ત્યારબાદ ધીમે ધીમે છે એ પત્ર વ્યવહારનું સ્વરૂપ છે બદલાત આધુનિક સ્વરૂપ આવ્યું એટલે કે ઈમેલ તો ઈમેલ આપણને ખબર છે કે અત્યારે મોસ્ટ ઓફ વિદ્યાર્થીઓ છે મોબાઈલ તમે એન્ડ્રોઈડ એપ્લિકેશનમાં એન્ડ્રોઈડ મોબાઈલ વાપરતા હોય સ્માર્ટફોન વાપરતા હોય તો એમાં તમારે પહેલા તમારો આઈડી નાખવું પડે એટલે કે ઈમેલ એડ્રેસ તમારું નાખવું પડે તો ઈમેલ એડ્રેસ છે એ બીજું કાઈ નહીં મિત્રો એક અત્યારનું આધુનિક સ્વરૂપ છે પત્રનું આધુનિક સ્વરૂપ છે ઈમેલ એટલે તો દરેક જે વિદ્યાર્થીઓ ઈમેલ નો ઉપયોગ કરતા હોય તો એ એક પત્ર છે એ એક આધુનિક સ્વરૂપ છે એટલા માટે ઈમેલ છે એ તમે કોઈ વ્યક્તિને મોકલો તો એ પ્રકારનું થયું પત્ર વ્યવહાર તો ઘણા વિદ્યાર્થીને એવો પ્રશ્ન રહેતો હોય કે સર કે ભાઈ આપણે વાણિજ્ય પત્ર વ્યવહાર છે તો અત્યારે પત્રનો કેમ ઉપયોગ થાય છે તો એના માટે કહી શકું કે ભાઈ ઈમેલ છે તમે જે ઈમેલ એકબીજાને કરતા હોય છે તો એ આધુનિક પત્ર વ્યવહારનું છે સ્વરૂપ છે એટલે આપણે આ પહેલો વિભાગ છે એમાં પત્ર વ્યવહાર કેવી રીતના કરવો પત્ર વ્યવહાર કરવા માટે નું લખાણ છે એના શબ્દો છે એ કોમર્શિયલ બેઝ ઉપર હોવા જોઈએ ત્યાર તરીકે આપ શ્રીને જણાવવાનું કે એવો શબ્દ ઉપયોગ કરવામાં આવે છે આપ શ્રીને આગળની તારીખ દ્વારા જણાવવામાં આવ્યું હતું તો એવા જે કોમર્શિયલ બેઝ ઉપરના શબ્દો હોય છે એ શબ્દો ખાસ કરીને છે વાપરવામાં આવતા હોય છે એક આપણે જેમ જેમ આગળ આપણે ભણશું એમ એમ તમને વધુ વધુ છે ખ્યાલ આવતો જશે બરોબર છે ત્યારબાદ છે વાણિજ્ય પત્ર વ્યવહારમાં જોઈએ તો પત્ર વ્યવહારમાં શાબ્દિક ભાષા તો હોય છે સાથે સાથે વિવેકી ભાષા પણ હોય છે વિવેકી ભાષા એટલે આપશ્રીનું વર્ણન કરવું જોઈએ કોઈને તુકારો છે કોઈને અપમાનવાચક શબ્દો કે એવા કોઈ શબ્દોનો પ્રયોગ લખવામાં આવતા નથી એવા શબ્દોનો ઉપયોગ નહીં કરવાનો ઘણી વખત આપણે ફરિયાદ કરતા હોય તો ફરિયાદ કરવામાં આપણે મૌખિક ફરિયાદ કરીએ તો ન બોલવાનું અથવા તો અપમાનવાચક શબ્દોનો ઉપયોગ કરતા હોય છે તો એવો અહીં આપણે વાણિજ્ય પત્ર વ્યવહારમાં છે જ્યારે આપણે કોઈ ફરિયાદ કરતો પત્ર બેંકને લખતા હોય વેપારીને લખતા હોય કોઈ અન્ય કોઈ વ્યક્તિને લખતા હોય અથવા સરકારી વિભાગમાં પર ફરિયાદ કરતા પત્ર લખતા હોય તો ખાસ કરીને અપમાનવાચક શબ્દ કે અશોભનીય શબ્દ વાપરવાના નથી કારણ કે આપણે છે કોમર્શિયલ બેઝ ઉપર છે ભાષાનો ઉપયોગ કરવાનો છે એ જ આપણે આ પત્ર વ્યવહારમાં શીખવાનું છે બીજા નંબરમાં ભાષાકીય જે આપણે શીખી જાય પણ એની સાથે સાથે એ પણ મહત્વનું છે કે પત્ર કેવી રીતના લખો કેટલા વિભાગમાં લખો પત્રનું માપ શું રાખવું પત્ર વાપરતી વખતે પત્રનો કાગળ છે એ કેવો વાપરો કઈ સાઈઝનો વાપરો પત્ર છે સાઈઝ વાપરતી વખતે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું એ બધું છે આપણે આ પત્ર વ્યવહારના વિભાગમાં શીખવાનું એટલે આપણો એક આ ઇન્ટ્રોડક્શન જ માત્ર અને માત્ર પરિચયનો જ લેક્ચર છે એટલા માટે બહુ ડીપમાં છે પત્ર વ્યવહારમાં જતો નથી એટલે પહેલા વિભાગમાં ખાસ કરીને આપણે શું આવશે કે પત્ર વ્યવહાર વિશે જ આપણે અભ્યાસ કરવાનો છે પત્ર વ્યવહાર કેમ લખવાનો તે માંડી એનું કવર કેવું હોવું જોઈએ કયા સ્વભાવમાં એ સન્માનવાચક શબ્દ કઈ રીતના વાપરવો કયા શબ્દનો ઉપયોગ કરવો કે કોઈ હોદ્દેદાર વ્યક્તિ હોય તો અધિકાર જે હોય છે જે હોદ્દો હોય એ પ્રમાણે જ એને સંબોધન કરવું કયા વ્યક્તિઓને આગળ કઈ રીતના સંબોધન કરવું એ બધું આપણે છે આ પત્ર વ્યવહારમાં શીખવાનું છે એ પણ કે આપણે તારીખ કઈ રીતના લખવાની છે એ પણ આપણે છે આ વિભાગમાં શીખવાનું ઘણી વખત આપણે તારીખ આપણે લખતા હોય છે કે 18/7/2020 તો મિત્રો ઘણી વખત તમે બધા જોતા જશો પત્રમાં લખેલી આ તારીખ છે નિયમ પ્રમાણે કોમર્શિયલ બેઝ પ્રમાણે તારીખ સાવ ખોટી છે સાતો હું છે તો 18 જુલાઈ 2020 આ જે તારીખ છે લખવાની સાચી ખોટી છે તો આ રીતના આપણે પત્ર વ્યવહારમાં ખાસ જોવાનું છે કે પત્ર વ્યવહાર કેમ કરવો એના નિયમોથી માંડી બધું આપણે પહેલા વિભાગમાં શીખવાનું છે ત્યારબાદ છે બીજો વિભાગ બીજો વિભાગનું નામ છે સેક્રેટરીયલ પેકેજ હવે કોમર્સ વિભાગમાં આવ્યો એટલે તમે ખાસ કરીને તમને ઘણી વખત સાંભળવા મળશે કે ભાઈ કોમર્સમાં તમે ભણો તો આગળ જઈને સીએ કરો એટલે મોસ્ટ ઓફ વિદ્યાર્થીઓને સીએ નું બધું સાંભળ્યું હોય છે પણ એક ડિગ્રી એવી છે એટલે કે સીએસ આ બહુ ઓછા વિદ્યાર્થીઓએ સાંભળેલું હોય છે સીએસ એટલે કંપની સેક્રેટરી તો કંપની સેક્રેટરી નું કામ શું છે જેવી રીતના કંપનીમાં સીએ નું કામ હોય છે સીએ નું કામ તો ઓડિટર કરવાનું છે હિસાબ કિતાબ રાખવાથી માંડી કંપનીમાં મોટા જે હિસાબો હોય છે બધું રાખવાનું કાર્ય કોણ કરે છે તો સીએ અને સીએ ના સેલેરી બેઝ થી માંડી એની જે પોસ્ટ હોય છે એ પણ બહુ ઊંચી હોય છે એ જ રીતના જેટલું સીએ નું માન છે એ જ રીતના છે કંપનીમાં આનું પણ એટલું જ મહત્વ છે સીએસ જે બહુ ઓછા વિદ્યાર્થીને ખબર હોય છે
सीएस એટલે કંપની સેક્રેટરી કંપની સેક્રેટરી એક દરેક કંપનીમાં શું કામ જરૂરી છે જેને 500 કરોડ કરતા વધારે એટલે કે 500 કરોડ કરતા વધારે જે કંપનીનો ટર્નઓવર હોય જેનું રોકાણ મૂડી રોકાણ હોય એવી કંપનીઓએ છે 2013 ના નિયમ પ્રમાણે જે કંપનીનો નવો કાયદો આવ્યો છે 2013 ના નિયમ પ્રમાણે કંપનીએ સેક્રેટરી રાખવો કેવો છે ફરજિયાત છે શું કામ કે સેક્રેટરી પાસે છે કાયદાકીય જ્ઞાન હોય છે આપણે ઘણી વખત કોઈ પણ વકીલ પાસે જાય તો આપણે મૌખિક બીજું કંઈ જ્ઞાન હોય છે પણ કાયદાકીય જ્ઞાન કોની પાસે હોય તો કે વકીલ આગળ કોઈ કેસ લડવો હોય તો વકીલ રાખવો પડે છે આપણે ગમે દલીલ રજૂ કરી શકતા ગમે એ વ્યક્તિ સાથે દલીલ કરી શકતા પણ કોર્ટમાં જો આપણે કેસ લડવો હોય તો આપણે કોઈ વકીલને રાખવો પડે શું કામ કે વકીલ પાસે એની પાસે કાયદાકીય જ્ઞાન હોય છે એટલા માટે કંપનીની સ્થાપના કરી હોય કંપનીનો વહીવટ બનાવવો હોય કાયદાના હિસાબ કિતાબ રાખવા હોય તો એના માટે છે ખાસ કરીને સીએસની નિમણૂક કરવામાં આવે છે કારણ કે જે કંપની હોય છે એ કંપની જે સ્ટાર્ટ થાય છે એ સ્ટાર્ટ થતી હોય ત્યારે જેના માલિકો હોય છે એની પાસે મૂડી રોકાણ હોય છે મૂડી હોય છે પણ અહીં આગળ કાયદાકીય જ્ઞાન જો હોવું જોઈએ એની પાસે હોતું નથી એટલે કંપનીની શરૂઆત કેમ કરવી આવેદન પત્ર કઈ રીતના બનાવવું કોની મંજૂરી લેવી સેબીની મંજૂરી કઈ રીતના લેવી સેબીની માર્ગદર્શિકાનું પાલન કેમ કરવું શેર બહાર કેમ પાડવા શેરની વહેંચણી કેમ કરવી આ વગેરેના નિર્ણયો છે એના કાયદાકીય જ્ઞાન છે કોની પાસે હોય તો માત્ર અને માત્ર સેક્રેટરી પાસે હવે સેક્રેટરી એ કંપનીમાં ખાસ અત્યારે આપણે આટલું જ યાદ રાખીએ કે કંપનીમાં છે સેક્રેટરીનું જેટલું સીએનું મહત્વ છે એટલું જ મહત્વ છે સેક્રેટરીનું પણ છે કારણ કે સેક્રેટરીનો અર્થ ને બધું સમજ જાય તો હજી આપણે વધારે લેક્ચર વધે બીજા નંબરમાં આ વિભાગમાં તમારે આવશે સેક્રેટરીયલ પ્રેક્ટિસ ની આરવાર એટલે સેક્રેટરીને સમજવાનો છે એની સાથે સાથે તમારે આવશે શેર બજારમાં ખાસ કરીને તમે ઘણી વખત કંપનીમાં બજારમાં સાંભળતા હશો કે આજ શેર માર્કેટ આટલા કડા કાઢ્યા શેર માર્કેટ ડાઉન થઈ ગયું શેર માર્કેટ તેજીમાં ગયું તો શેર શું છે ટૂંકમાં અત્યારે સમજાઈ ગઈ કે શેર છે એ કોઈ પણ કંપની છે એ પોતાના સ્ટાર્ટ જ્યારે કરવા માંગતી હોય ત્યારે એ કંપની છે કરોડો રૂપિયાની જરૂર પડતી હોય છે તે એવા સમયે છે કંપની જાહેર જનતા પાસેથી છે મૂડી મગાવી અને પોતાનો ધંધો છે એટલે પોતાની કંપની છે એ સ્ટાર્ટ કરતી હોય છે એ કંપની જાહેરાત કરે કે ભાઈ આવી રીતના કંપની શરૂ કરવાની છે તો એ લોકો જે કોઈ વ્યક્તિ મૂડી રોકાણ કરવા માંગતી હોય એ વ્યક્તિઓ છે કંપનીમાં રોકાણ કરે ત્યારબાદ છે કરોડો રૂપિયાની જે કંપની સ્ટાર્ટ કરતી હોય છે શેર એટલા માટે ના પણ શેરનો સામાન્ય અર્થમાં આપણે જોઈએ તો ભાગ પણ કહેવામાં આવે છે એટલે શેરની વ્યાખ્યા કરવી હોય તો કંપનીની જે મૂડી હોય છે એ મૂડીને નાના નાના ભાગોમાં વિભાજિત કરતો ભાગ એટલે શું કહેવામાં આવે છે શેર કહેવામાં આવે છે હવે શેરની શરૂઆત કેમ થઈ શેર કઈ રીતના બહાર પાડવામાં આવે છે શેર શું કામ બહાર પાડવામાં આવે છે એની વિધિ શું છે એ મિત્રો આપણે આગળના લેક્ચરમાં જોશું એટલા આપણે ખાલી માત્ર ને માત્ર આ લેક્ચરમાં શું કર્યું છે તો કે વિષયનો માત્ર પરિચય મેળવ્યો છે આગળ લેક્ચરમાં છે આપણે પહેલા વિભાગમાં છે પત્ર વ્યવહાર કમ્યુનિકેશન વિશે છે આપણે અભ્યાસ કરશું ને જેથી કરીને આપણે ખ્યાલ આવે કે આગળના જે કંઈ બે વિભાગ છે એમાં ડીપલી આપણે જાશું બીજું કે આ વિષય એવો સેલો છે કે દર વર્ષે વિદ્યાર્થીઓનું રિઝલ્ટ છે લગભગ એસપીસીસી વિષયમાં છે બહુ ઓછા નપાસ થતા હોય છે કારણ કે સૌથી સેલમ સેલો વિષય છે એસપીસીસી કારણ કે 12મા ધોરણમાં વાણિજ્ય પત્ર વ્યવહાર છે ખૂબ સેલો હોય છે એમાં વિદ્યાર્થીઓને પાસ થવામાં છે આ વિભાગ છે બહુ સરળ રહે કારણ કે રોકડા માર્ગ હોય છે એટલા માટે એટલે આપણે આજે પહેલો પરિચય આજે મેળવ્યો આપણી જે ચેનલ છે જીએસસીબી તો એને લાઈક કરજો સબસ્ક્રાઇબ કરજો જય સ્વામિનારાયણ